હું દીપા સુપર સહેલિયાથી તમને બતાવવા જઈ લપેટુ છોલે. તો ફ્રેન્ડ્સ, ઝટપટ બની જાય એવા લપેટુ છોલાના ઇન્ગ્રેડિયન્ટ્સ તો એકદમ કમાલના છે. અડધો કપ જેટલા કાબુલી છોલે ચણા નાની સાઇઝના 6 કલાક માટે પલાળી દીધા હતા. 6 કલાક પછી 2 વાર પાણીથી ધોઈ અને કુકરમાં લઈ લીધા. ડબલ પાણી લઈ લીધું એને પ્રેશર કૂક કરવા માટે અને સાથે નાખી દીધું 1/4 ચમચી જેટલું મીઠું, 1 મોટી ઇલાયચી અને 2 લવિંગ પણ સાથે કુકરમાં બાફતી વખતે એડ કરવાના છે. કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને મીડિયમ સ્લો ફ્લેમ રાખવાનું છે. 4-1 વિસલ થવા દેવાની છે. ખાસ ગેસ એકદમ મીડિયમ સ્લો રાખવાનો છે અને 4 વિસલ થવા દેવાની છે. બીજી બાજુ આદું લેવાનું છે. આદુનો થોડો મોટો ટુકડો લેવાનો આ રીતે, અને એની છાલ કાઢી અને બરાબર ધોઈ અને એના લચ્છા બનાવવાના છે, એટલે કે એની લાંબી લાંબી સળીઓ જેવું તૈયાર કરવાનું છે. તો એ કરવા માટે આ રીતે આપણે આદુની લાંબી લાંબી પહેલાં સ્લાઈસ કરી લઈશું અને પછી એની સળીઓ તૈયાર કરી લઈશું. રેસીપીમાં આદુ વધારે ઓછું તમે ઈચ્છા પ્રમાણે કરી શકો છો. આ એક ચાટની જેમ ખાઈ શકાય એવી રેસીપી છે, એટલે ઇન્ગ્રેડિયન્ટ્સ ટેસ્ટ પ્રમાણે ઓછા વધતા કરી શકાય. પરફેક્ટ મેઝરમેન્ટની બિલકુલ જરૂર નથી. તો જુઓ, આ રીતે લાંબી લાંબી એની સ્ટિક બને એટલી પાતળી સ્ટિક તૈયાર કરવાની છે. અને આ મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ આ લપેટું છોલેનું કહી શકાય. તો આદું આ રીતે આપણે કટ કરી લઈશું. ચોમાસામાં આદુનો ભરપૂર ઉપયોગ કરવાથી એક તો આપણે જુદી જુદી જાતના ઇન્ફેક્શન જે ચોમાસામાં થતા હોય છે એનાથી બચી શકીએ, રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય, શરદી ખાંસી સામે પણ રક્ષણ મળે. તો જુઓ, આદું મેં લઈ લીધું અને એનું સરસ રીતે લાંબી લાંબી જે સળીઓ છે એ આ રીતે તૈયાર કરી લીધી. તો આદું આપણું એક સાઈડ પર કરી દઈશું અને હવે 4 વિસલ પછી કુકર ઠંડુ પડે ત્યારે આપણે એને ખોલવાનું છે અને છોલે જે છે એ કેવા ચડ્યા એ પણ જોઈ લઈએ. 4 વિસલ પછી કુકર ખોલતાની સાથે જોઈ શકીએ છીએ દાણો આખો જ દેખાય છે અને હાથમાં લેતા 2 આંગળી વચ્ચે દબાવતા એ સરસ રીતે તૂટી જાય છે, ભાંગી જાય છે. તો બસ આ રીતે છોલે બફાવવા જોઈએ. દાણો એકદમ સરસ રીતે ચડી જવો જોઈએ, આખો દેખાવો જોઈએ. બધું પાણી એક્સ્ટ્રા જે હતું એ ડ્રેઇન કરી લીધું. મોટી ઇલાયચી છે એ હવે તમે આ ટાઈમે કાઢી નાખ, હવે એની જરૂર નથી. એનો ફ્રેગરન્સ ટેસ્ટ વગેરે છોલેમાં આવી ગયું છે. છોલેમાં હવે આપણે જે લચ્છા કરેલા એટલે કે લાંબી સળીઓ કરી હતી, જિંજર જુલિયન્સ કહેવાય, એ એડ કરી લઈશું અને સાથે 2 ચમચી ભરીને ઘી એડ કરવાનું છે. દેશી ઘી એડ કરવાનું છે અને આ બીજું એક મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ આ રેસીપીનું કહી શકાય. તો આદુની સાથે ઘી, આપણને ખબર જ છે ખૂબ જ તાકાત મળે, એનર્જી આપે અને ઘણા બધા રોગો સામે રક્ષણ પણ આપશે. ગરમ મસાલો 5 ચમચી જેટલો એડ કરવાનો છે. જે બી આપણી પાસે હોય એ એડ કરી શકીએ છીએ, જે બી બ્રાન્ડનો કે ઘરનો બનાવેલો પણ. આમચૂર પાવડર 5 ચમચી જેટલો એડ કરવાનો છે. આમચૂર પાવડરથી ખટ્ટો મીઠો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે. હવે આપણે એડ કરી દઈશું થોડુંક મીઠું. અહીંયા મેં મીઠાની જગ્યાએ સંચળનો ઉપયોગ કર્યો છે. તમે સાધારણ મીઠું એડ કરી શકો છો. બાફતી વખતે મીઠું નાખ્યું હતું એટલે સમજીને એડ કરવું. મરી પાવડર 5 ચમચી જેટલો. હવે બધું હલાવીને મિક્સ કરી દઈશું અને જુઓ, પરફેક્ટ આપણા આ છોલે બનીને તૈયાર છે. ધેટ્સ ઓલ. ઉપરથી હવે બસ ગાર્નિશ માટે કોથમીર બારીક સુધારેલા અને ઈચ્છા હોય તો ફુદીનો થોડુંક એડ કરી શકો છો. તો આ એક આદુ અને ઘીના ટેસ્ટ સાથે આ ચણા જ્યારે તમે ખાશો તો તમે તાકાત તો મળશે, મજબૂત થશો, પણ સાથે સાથે તમારી ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે. કોથમીરથી બહુ સરસ કલર આવી ગયો છે અને સાથે સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ વધારે હેલ્ધી થઈ ગઈ આ રેસીપી. તો જુઓ, સર્વ કરવા માટે પરફેક્ટ આ લપેટું છેલ્લો આજે જ બનાવો. સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.